नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपणो यूट्यूब चैनल में। अने खास आपणे आखे आखी विडियो लेक्चर की जो श्रृंखलाओ भणीए छीए एनी अंदर आपणुं नवमा धोरणनुं जे विज्ञान है एमां आपणे लास्ट विडियो लेक्चर में एक नवुं चेप्टर चालू कर्युं, बराबर, जेनुं नाम हतुं परमाणुनुं बंधारण। आ चेप्टर नी अंदर हजी शरूआत ज छे, पण आ चेप्टर पूरुं पण वेलुं थई जशे। आना पछीना एक थी बे विडियो लेक्चर नी अंदर आ चेप्टर पूरु थी जाए। बहुत टूंकू चेप्टर है, ओछी थीअरीओ है और समझाई जाए एवं है, बराबर। ए गुण में परीक्षा में सारा मार्क्स मेळववा माटे, समझवा माटे बधी रीते सरळता पड़े एवं चेप्टर है। आपणे लास्ट विडियो लेक्चर में एटले के आपणो पहेलो विडियो लेक्चर आ चेप्टरनो, एनी अंदर परमाणु विषयनी बधी बेजिक माहिती लीधी हती। अने जे जे थॉम्सने जे परमाणुनो नमूनो आप्यो एनी चर्चा पण करी। एने शूँ कीधु तो कि तरबूज मॉडल आप्युं हतुं, प्लम पुडिंग मॉडल एवं आप्युं हतुं कि जेम तरबूजना बी समग्र तरबूजनी अंदर फैलायेला छे तेम इलेक्ट्रॉन छे, ऋण वीजभार छे, परमाणु में फैलायेलो छे। अने बाकीनी जे खाली जग्या छे ए बधी ज जग्यामां धन वीजभार छे ए सरखी रीते पथरायेलो छे, सरखी रीते वेचायेलो छे। पछी एनी मर्यादाओ हती कि भाई तो एवुं न होय, एवुं होय तो इलेक्ट्रॉन धन वीजभारनी अंदर भड़ी जाए, मिक्स थई जाए, परमाणु स्थायी न रही सके, स्थिर न रही सके। आवी चर्चाओ करी अने त्यारबाद जे जे थॉम्सननी मर्यादाओ हती एटले एनो परमाणुनो जे नमूनो छे ए स्वीकृति न पाम्यो। एटला माटे पछी हवे जे साइंटिस्ट आव्या एनुं नाम छे रुथरफोर्ड, अर्नेस्ट रुथरफोर्ड, बराबर। एणे नमूनो आप्यो परमाणुनो। एटले प्रश्न आपणने बे रीते पूछी शके, एक तो रुथरफोर्ड नो प्रयोग वर्णवो, आवो प्रश्न आपने पूछे रुथरफोर्ड नो प्रयोग वर्णवो, अथवा तो रुथरफोर्ड नो परमाणवीय नमूनो समझावो। बंने वस्तु एक ज छे, बराबर, कारण प्रयोग करीने एने परमाणुनो नमूनो आप्यो छे। एटले तमे परमाणुनो नमूनो समझावो के एनो प्रयोग समझावो, बंने एक ज वात थई। आवी बे रीते प्रश्न पूछे तो बंनेमां प्रयोग लखवानो, आमां प्रयोग शब्द आपणने ક્યાંય ન આપે, પણ પ્રયોગ કહેવાનો અને પછી એનો પરમાણુય નમૂનો આપણે વર્ણવશું। આવો ત્રણ માર્કની અંદર પ્રશ્ન આપણને પૂછાય। એકલો બે માર્કમાં પૂછે કે રુથરફોર્ડના પરમાણુય નમૂનાની મર્યાદાઓ સમજાવો, તો એમાં ખાલી મર્યાદાઓ સમજાવવાની હોય, એની લાક્ષણિકતાઓ સમજાવો નમૂનાની, તો પણ એમાં બે માર્કમાં એની લાક્ષણિકતાઓ સમજાવવાની, પ્રયોગ પછી જે શું તારણ મેળવું અને પરમાણુ કેવો છે એણે કીધું રુથરફોર્ડે એ સમજાવવાનું, પણ આવા પ્રશ્નો ત્રણ માર્કની અંદર આપણને પૂછાય તો શું લખવું એની ચર્ચા અમે તમને કરી કે ભાઈ તો પ્રયોગ આખો લખવાનો અને પરમાણુ કેવો છે એ લખવાનું। વાત કરીએ આપણે રુથરફોર્ડના પ્રયોગની, તો એણે પ્રયોગમાં સૌપ્રથમ શું કર્યું, તો કે સોનાનો પાતળો વરખ લીધો। કેટલો પાતળો, તો કે જેની જાડાઈ 100 નેનોમીટર છે, આટલો પાતળો વરખ છે। અને કેવો વરખ કે જેમાં સોનાના પરમાણુ એટલે કે ગોલ્ડના પરમાણુ માત્ર 1000 હોય એવા, એટલે આ રીતે આવો એક એણે વરખ લીધો। આ બધા પરમાણુઓ છે કોના, સોનાના, ગોલ્ડના, એયુ એના પરમાણુઓ છે। આવો એક એણે વરખ લીધો, આ વરખ ઊભો રાખેલો છે। આ વરખમાં એણે આલ્ફા કણ નો મારો ચલાવ્યો, આલ્ફા કણ। હવે આલ્ફા કણ પહેલાં તો શું છે એની ચર્ચા કરીએ, તો કે આલ્ફા કણ એટલે બીજું કાંઈ નથી, ધન વીજભારિત હિલિયમ હાઇડ્રોજન હોય પેલો પરમાણુ ક્રમાંક પ્રમાણે તમે જુઓ, પેલો હાઇડ્રોજન, બીજો હિલિયમ, હિલિયમની સંજ્ઞા આવી કંઈક છે, હિલિયમની સંજ્ઞા, અને એનો પરમાણુ ક્રમાંક 2 છે એટલે લખાય આવી રીતે 2, અને એનો પરમાણુ ભાર, પરમાણુય દળ 4 છે, કારણ કે 2 ન્યુટ્રોન હોય, 2 પ્રોટોન હોય, 2 પ્લસ થાય એટલે 4। હવે આપણને ખબર ન પડે કે સાહેબ આ તમે લખી નાખ્યું, પણ અમને કંઈ મગજમાં બેઠું નહીં, તો મૂંઝાવાનું જરાય નથી, આપણા લેક્ચરમાં આના પછીનો વિડીયો લેક્ચર એની અંદર આ જ સમજવાનું છે,
કે કઈ રીતે આ લખાય, પરમાણુય ક્રમાંક કોને કહેવાય, પરમાણુય દળ કોને કહેવાય. પણ હિલિયમ છે, અત્યારે આ હિલિયમ યાદ રાખશો ને તો પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને તરત જ ખબર પડશે કે હિલિયમ હિલિયમ આવ્યો તો ક્યાં, તો કે આલ્ફા કણની અંદર. આ આલ્ફા કણ છે આની અંદર ઇલેક્ટ્રોન નથી, ધન વીજભારિત હિલિયમ છે, Hc+2 આવું છે, અને એ આલ્ફા કણ તરીકે એને ઓળખાય. અને આ આલ્ફા કણનો મારો ચલાવ્યો એને, એટલે કે આલ્ફા કણોના જે વિકિરણો છે આમાંથી પસાર કરીએ પસાર. જુઓ, એણે તો એવું માન્યું હતું કે ભાઈ આપણે પસાર કરશું ને તો વિચલન કંઈ બહુ થાય નહીં, વિચલન બહુ નહીં થાય, ભટકાઈને બધા પાછા આવતા રહે, કોઈ પસાર નહીં થાય આમાંથી, એવું બધી એની માન્યતાઓ હતી, આવી બધી એની અપેક્ષાઓ હતી પરિણામની. પણ આવું અપેક્ષિત પરિણામ એને મળ્યું જ નહીં, ટોટલ અનઅપેક્ષિત પરિણામ, અનઅપેક્ષિત રિઝલ્ટ એને મળ્યું. શું થયું તો કે એણે આવા કિરણો પસાર કર્યા આલ્ફા કણ, બરાબર, તો એને અલગ અલગ પ્રકારના રિઝલ્ટ મળતા હતા. અલગ અલગ રિઝલ્ટ એને મળતા હતા. આ રીતે એણે આલ્ફા કણોને મોકલા, પસાર કર્યા આલ્ફા કણોને મોકલા. આવો પ્રયોગ એણે કર્યો આખે આખો. સોનાનો વરખ લીધો, કેટલા પરમાણુવાળો, તો કે 1000 પરમાણુ આવે એવો સોનાનો વરખ લીધો. એની જાડાઈ કેટલી હતી? 100 નેનોમીટર. અને કયા કણ વાપરા? તો કે આલ્ફા કણ. આલ્ફા કણ એટલે હિલિયમ. કેવો હિલિયમ? તો કે ધન વીજભારિત હિલિયમ, જેણે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એવો હિલિયમ એટલે આલ્ફા કણ. આ આલ્ફા કણોને આ સોનાના વરખ ઉપર પાસા આઉટ કર્યા, પસાર કર્યા. એટલે એને એવું હતું કે બધું ભટકાઈને પાછું આવવાનું આ વરખમાંથી. પણ એવું ન થયું. તમે જોઈ શકો મોટાભાગના કિરણો, મોટાભાગના આલ્ફા કણો, આલ્ફા કણોના તરંગો પસાર થઈ ગયા સીધે સીધા, મોટાભાગના પસાર થઈ ગયા. પછી અમુક કિરણો એવા છે કે જો વિચલન પામ્યા, સીધા જતા તેનાથી સેજ નીચા હોઈ ગયા, અમુક સેજ ઉપર હોઈ ગયા, આવું થયું અમુક કિરણોમાં. અને બહુ ઓછા, એટલે માત્ર આકૃતિમાં એક જ, એટલે કે જો આ સીધે સીધું જતું હતું અને ભટકાઈને પાછું આવ્યું, બહુ ઓછા કિરણો ભટકાઈને પાછા આવ્યા. આવું એણે પ્રયોગ આખે આખો કર્યો. અને આ પ્રયોગ ઉપરથી પછી એણે તારણો આપ્યા, અવલોકન કીધા. આ અવલોકનની તો વાત આપણે કરીએ કે ભાઈ આવું થયું, પણ એણે પછી હવે તારણો આપ્યા. બુદ્ધિ વાપરી, આવો પ્રયોગ થયો એટલે પછી બુદ્ધિ વાપરી કે પરમાણુ તો પછી કેવો હોય, આવું બધું થતું હતું. એટલે એણે શું કીધું કે મોટાભાગના કિરણો, મોટાભાગના આલ્ફા કણો પસાર થઈ જતા હતા, એટલે કે પરમાણુ પોલા હોય છે. એટલે કે પરમાણુનો મોટાભાગનો વિસ્તાર કેવો છે? પોલો છે, તો જ સીધે સીધા આલ્ફા કણો વયા જાય, બાકી તો ભટકાઈને પાછા આવવા જોઈએ, ભરેલું હોય વસ્તુ અંદર કંઈ તો. એટલે મોટો ભાગ એનો કેવો છે? મોટો વિસ્તાર, તો કે પોલો છે પરમાણુનો. આવું એણે કીધું. બીજું વાત કે અમુક કિરણો છે એ વિચલન પામે છે અને અમુક જ ભટકાઈને પાછા આવે છે. ભટકાઈને કેટલા પાછા આવતા હતા ખબર? તો કે ટોટલ 12000 તરંગો અથવા તો 12000 કિરણો એ માત્ર એક જ કિરણ 180 ડિગ્રી એ પાછું ફરતું હતું. એટલે કે માત્ર કેટલા એ? તો કે 12000 કિરણો એને ફેંકા ને, 12000 માંથી એક જ કિરણ કે જે 180 ડિગ્રી ખૂણે પાછું આવતું હતું, બરાબર, આ હોય આ સીધું જતું હતું અને આમ સીધું થઈ ગયું તો આ 90 ડિગ્રી, પણ એમ નહીં, આ તો પાછું મૂળ માર્ગે આવ્યું, પોતાનો મૂળ માર્ગ. એટલે 180 ડિગ્રીનો એણે વળાંક લઈને પાછું આવ્યું. કેટલામાં? તો કે 12000 માત્ર એક, એટલે 24000 પાસ આઉટ કરાવે કેટલા મળે? 2 પાછા આવતા હોય એવા કિરણો,
એનો મતલબ કે એને શું પછી તૈરવું, તારણ શું આપ્યું? તો કે ધન વીજભાર પરમાણુના કેન્દ્ર ભાગમાં ખૂબ જ ઓછા વિસ્તારમાં રહેલો છે. તો વધુ વિસ્તારમાં હોય તો વધારે કિરણો પાછા આવે, વધારે કિરણોનું વિચલન થાય, પણ બહુ નાના વિસ્તારમાં હોવા જોઈએ. એણે એવું કીધું કે ભાઈ ધનવીજભાર છે એ ખૂબ જ ઓછા વિસ્તારમાં અને પરમાણુના કેન્દ્રમાં મધ્ય ભાગમાં ધનવીજભાર હોવો જોઈએ, આવી એણે વાત કરી. અને એણે એ પણ વાત કરી કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ કેન્દ્રની ફરતે વર્તુળાકાર ગતિ કરે છે, આવી એણે વાત કરી કે વર્તુળાકાર ગતિ કરે વર્તુળાકાર માર્ગ ઉપર ઇલેક્ટ્રોન, આવી એણે મુખ્ય બાબતો કીધી આ પ્રયોગ ઉપરથી. પરંતુ આ મુદ્દો હતો ને, આ મુદ્દાએ આ નમૂનાની મર્યાદાઓ કરી આ મુદ્દો, કારણ કે આ મુદ્દો એ કંઈ બહુ ઇન ડિટેલમાં સમજાવી શક્યા નહોતા. કોણ રૂથરફોર્ડ, એટલે પ્રશ્ન કેવા થયા, આ મુદ્દા ઉપર પ્રશ્નો થયા, એની મર્યાદાઓ હવે ખાસ ધ્યાન આપજો. કે રૂથરફોર્ડે એવું કીધું કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, એટલે માની લો કે આ કેન્દ્ર છે, બરાબર, અહીંયા ઇલેક્ટ્રોન છે. હવે જો એ વર્તુળાકાર માર્ગ ઉપર આવી સતત ગતિ કરી રાખે તો એક સમય એવો આવે કે ઇલેક્ટ્રોન ક્યાં વયો જાય, કેન્દ્રમાં વયો જાય. કારણ કે સતત ગોળ ન ફરી રાખે એની માર્ગે, એનું કારણ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ વર્તુળાકાર માર્ગે ગતિ કરે એટલે એની ગતિ પ્રવેગી ગતિ હોય, અને પ્રવેગી ગતિ હોય એટલે દિશા સતત બદલે, એટલે છેલ્લે લાસ્ટમાં ક્યાં ઇલેક્ટ્રોન વયો જાય, તો કે કેન્દ્રમાં વયો જાય, અને કેન્દ્રમાં ભળી જાય તો પરમાણુ છે એ સ્થિર ન રહે, અસ્થાયી થઈ જાય. બધોય ઋણ વીજભાર ધન વીજભારમાં અંદર કેન્દ્રમાં વયો જાય તો પરમાણુ તો સ્થાયી હોય, અસ્થાયી ન હોય. પણ આ જો રૂથરફોર્ડ કે એવું હોય તો પરમાણુ કેવો થાય, અસ્થાયી થાય. એટલે આ ધારણા છે એની કેવી છે, તો કે ખોટી છે. આ મૂળ વાત એની મર્યાદા, કે ભાઈ આ સમજાવી ન શક્યા કે આવી રીતે પ્રવેગી ગતિ કરે તો કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય. મૂળે ટૂંકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ન સમજાવી શક્યા. કોણ? તો કે રૂથરફોર્ડ. એટલે આ નમૂનાની મર્યાદા થઈ. ત્યારબાદ રૂથરફોર્ડ બાદ બીજા એક સાયન્ટિસ્ટ આવ્યા, નીલ્સ બોહર નામના સાયન્ટિસ્ટ આવ્યા. નીલ્સ બોહરે એની એ જ વાત કરી, પણ થોડોક ફેરફાર કરીને કહી દીધું કે આ રીતે પરમાણુઓ હોય, બરાબર. નીલ્સ બોહરનો પરમાણ્વીય નમૂનો, નીલ્સ બોહરનો પરમાણ્વીય નમૂનો, એણે કેવી વાત કરી કે પરમાણુ છે એના કેન્દ્રની અંદર શું છે, તો કે પ્રોટોન છે ધન વીજભાર. અને ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે એણે શું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે જ ગતિ કરે છે, વર્તુળાકાર માર્ગે જ ગતિ કરે છે, પણ પોતપોતાની કક્ષામાં રહીને ગતિ કરે છે. એ ગતિ દરમિયાન કોઈ પણ પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરતો નથી, એટલે પરમાણુ છે એ અસ્થાયી બને એવી કોઈ શક્યતા નથી. શું કીધું? તો કે આ પહેલી કક્ષા, તો કે આમાં ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય. આ બીજી કક્ષા છે, તો એની કક્ષામાં એ ઇલેક્ટ્રોન બધા ગતિ કરતા હોય. અને પછી ત્રીજી કક્ષા હજી હોય તો એમાં પણ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. આવી કક્ષાઓ એણે આપી દીધી, સેલ એટલે કક્ષા, આવી અલગ અલગ સેલ આપી, નામે આપ્યા કે એલ એમ, હજુ હોય તો એન, એના પછી હોય તો ઓ, અલગ અલગ નામ આપ્યા. તો આ બધી કક્ષાઓ આપી, સાથે સાથે
નિલ્સ બોહરે એ પણ સમજાવ્યું કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય. અહીંયા પહેલામાં 2 હોય, બીજામાં 8 હોય, ત્રીજામાં 18 હોય, ચોથામાં 32 હોય. અથવા તો આને એન ગણો, એન તો એન બરાબર 1 એટલે પહેલી કક્ષા કે વાળી, એન બરાબર 2 એટલે બીજી, એન બરાબર 3 એટલે ત્રીજી, એન બરાબર 4, આવા અલગ અલગ નામ તમે આપી શકો કક્ષાઓના. તો કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને ગતિ દરમિયાન તે કોઈ પણ પ્રકારની ઉર્જા મુક્ત કરતો નથી, કોઈ પણ પ્રકારના વિકિરણ મુક્ત નથી કરતો. એટલા માટે પરમાણુ છે એ કેવો છે, તો કે સ્થાયી છે. આ વાત એણે સમજાવી દીધી. એની મર્યાદાઓ કદાચ હશે ક્યાંક નાની એવી મર્યાદા, પણ તો પછી એનું કોઈ સોલ્યુશન કરવાવાળું નથી હજી સુધી થયું. એટલા માટે અત્યારે તમે જે ભણો છો પરમાણુ, એ નિલ્સ બોહરનો પરમાણુય નમૂનો ભણો છો અને અત્યારે સ્વીકૃતિ પામેલો પરમાણુય નમૂનો છે. અત્યારે આને જ આપણે સ્ટાન્ડર્ડ ગણીએ છીએ, નિલ્સ બોહરનો પરમાણુય નમૂનો. અને આપણે પરમાણુને આ જ દ્રષ્ટિથી જોઈએ છીએ, બરાબર. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કેન્દ્રની ફરતે, કેન્દ્રની અંદર ધન વીજભાર હોય, ફરતે ઋણ વીજભાર હોય, આવી બધી જ બાબતો નિલ્સ બોહરે એના પરમાણુય નમૂનામાં કીધી. એટલે આ નમૂનો સ્વીકૃતિ પામ્યો. આની કોઈ મર્યાદાઓ તમારી ટેક્સ્ટબુકમાં નથી, બરાબર. હવે આ નિલ્સ બોહર એનો નમૂનો આપી દીધો, નમૂનો સ્વીકારાઈ ગયો, અને ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાતોય આપણે બહુ કરી. ત્યારબાદ થોડાક જ સમયમાં બે વસ્તુ તો ખબર પડી કે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે વસ્તુ છે. ક્યાં? તો કે પરમાણુની અંદર. પેલા તો પરમાણુ અવિભાજ્ય હતો, પછી ખબર પડી કે એની અંદર પણ હજી કણ છે, બરાબર. તો કયા કયા બે હતા? તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, હવે ત્રીજો કણ કે જે પરમાણુમાં જ છે, ન્યુટ્રોન ની શોધ, આની શોધ થઈ ન્યુટ્રોન. ચેડવિક નામના સાયન્ટિસ્ટે, ચેડવિક નામના સાયન્ટિસ્ટે આ ન્યુટ્રોનની શોધ કરી હતી. અને શું કીધું કે ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. ન્યુટ્રોનની શોધ કરી હતી ચેડવિકે. અને એણે શું કીધું? તો કે પરમાણુના કેન્દ્રમાં હોય આ ન્યુટ્રોન છે ને, એ પરમાણુના કેન્દ્રમાં, પરમાણુમાં કેન્દ્રની ફરતે તો ઇલેક્ટ્રોન છે, કેન્દ્રમાં જ્યાં પ્રોટોન હોય ને ત્યાં જ આ ન્યુટ્રોન પણ હોય. અને એણે બીજી પણ વાત કરી કે તેનું દળ, એટલે કે આ ન્યુટ્રોનનું દળ પ્રોટોન જેટલું જ હોય છે, અને તે ધન વીજભારે નથી અને ઋણ વીજભારે નથી. કેવો છે? તો કે તટસ્થ છે. તટસ્થ એટલે કે ન્યુટ્રોનની સંજ્ઞા એન, અને વીજભાર કોઈ પણ પ્રકારનો નથી એટલે માથે 0, આવી સંજ્ઞા હોય ન્યુટ્રોનની. એટલે આ ન્યુટ્રોનની ચર્ચા કરી. પ્રોટોનનું આપણે યાદ કરો, પરમાણુય દળ કેટલું લીધું હતું? 1 U, એટલે કે 1 એકમ. તો સામે ન્યુટ્રોનનું કેટલું હોય? તો કે 1 એકમ. એટલા માટે આખા પરમાણુનું તમને કોઈ વજન પૂછે ને કે પરમાણુનું પરમાણવીય દળ કેટલું હોય, કોઈ પણ પરમાણુ તમને આપી દે, સોડિયમનો પરમાણુ હોય, મેગ્નેશિયમનો પરમાણુ હોય, એલ્યુમિનિયમનો પરમાણુ હોય, કોઈ પણ પરમાણુનું પરમાણવીય દળ ગોતવાનું કે આપણને, તો એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, જેટલા પ્રોટોન હોય એટલા પ્રોટોન પ્લસ જેટલા ન્યુટ્રોન હોય એટલા ન્યુટ્રોન, એની સંખ્યાનો સરવાળો કરો તો એ તમને શું મળે? પરમાણુનું પરમાણવીય દળ, બરાબર. બીજી અગત્યની વાત કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન વાયુ, એનો પરમાણુ લ્યો. તો બધા જ હાઇડ્રોજનના પરમાણુઓની અંદર તમને ન્યુટ્રોન જોવા મળતો નથી. અમુકમાં જોવા મળે, અમુકમાં ન મળે, આવું શું કામ થાય? તો એની ચર્ચા પણ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. પણ આટલું ન્યુટ્રોન વિશે આપણને ખબર હોવી જોઈએ. તો આજના વિડીયો લેક્ચરની અંદર કેટલી વસ્તુ ભણ્યા? તો કે પહેલું, અર્નેસ્ટ રુથરફોર્ડનો પ્રયોગ, કઈ રીતે પ્રયોગ કર્યો, સોનાના વરખ વડે, 100 નેનોમીટરની જાડાઈ, 1000 પરમાણુ નો આખે આખો વરખ હતો, એમાં આલ્ફા કણો પસાર કર્યા, અમુક વિચલિત થતા હતા, બહુ ઓછી સંખ્યામાં 180 ડિગ્રીએ પાછા આવતા હતા, 12001
किरण वारे जारे एक विकिरण पाछू आवतुं हतुं अने अमुकनो विचलन थाय छे एटले एना उपरथी ने धारणाओ करी के भाई परमाणुनो केन्द्रमां होय बधोय धनवीज भार आजूबाजू इलेक्ट्रॉन होय एनी मर्यादा ई हती जो आजूबाजूमां इलेक्ट्रॉन फरता होय तो फरतो इलेक्ट्रॉन सतत प्रवेगी गति करे अने ऊर्जा उत्पन्न करे तो परमाणु क्यारे स्थायी होय शके नहीं अस्थायी होय एटले एनी मर्यादा थई। त्यारबाद नील्स बोहर आव्या एने समझाव्यू के भाई दरेक चोक्कस कक्षा में गति करे छे कोईपण प्रकारनी ऊर्जा इलेक्ट्रॉन उत्पन्न करतो नथी एटला माटे ये स्थिर छे स्थायी छे। अने एना पछी चेडविके न्यूट्रॉननी शोध करी प्रोटोन इलेक्ट्रॉन तो हता अने पछी न्यूट्रॉन आव्या त्रणे त्रण परमाणुनी अंदर रहेला जे कणों छे ई त्रणे त्रण कणोनी शोध थई गई। आना पछीना नेक्स्ट लेक्चरनी अंदर कई रीते परमाणु आ नील्स बोहरनो परमाणु नमूनो छे तो अलग अलग परमाणुओ कई रीते दौरी शकाय एमां कई रीते इलेक्ट्रॉन भरवा आपणे वात तो करी दीधी के 2, 8, 18 ने 32 पण कई रीते एमां हजु आगळ वधवुं एनी चर्चाओ करशुं। त्यां सुधी तमे आनी तैयारी करी लो एकवार जोई लो।